हिंदू मिलकतने विभाजनना केसनी सुप्रीम कोर्टमां थयेली सुनावणी दरमियान उपपत्नी द्वारा प्राप्त थयेला संतान तेना पिताની वडीलोपार्जित मिलकतमां कायदेसरनो हकदार बने छे। तेमज विल कर्या विना पिताનું અવસાન થાય ત્યારે આવું બાળક પોતાના પિતાની તમામ મિલકતનો કાયદેસરનો વારસદાર બનતો હોવાનું મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા આપવામાં આવ્યો છે। તો આવો જોઈએ અમારો આ વિશેષ અહેવાલ કે જેમાં આ મુદ્દે અનેક વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓના મત લેવાયા છે। સુપ્રીમ કોર્ટ દ્વારા લિવ ઇન રિલેશનશિપને કાયદેસરતા બક્ષી છે ત્યારે આવા યુગલો લાંબો સમય સુધી સાથે રહેતા હોય અને જો બાળકોનો જન્મ થાય ત્યારે આવા બાળકને કાયદેસર સંતાન ગણીને તેનો વડીલોપાર્જિત મિલકતમાં હક હિસ્સો મેળવવો જરૂરી કાયદાની જોગવાઈ મુજબ છે। લાંબા સમય સુધી સાથે રહેતા યુગલને પતિ પત્ની ગણવામાં આવે છે ત્યારે તેમના દ્વારા જન્મ પામેલું બાળક ગેરકાયદેસર નહીં પરંતુ કાયદેસર ગણવું અને તેનો વડીલોપાર્જિત મિલકતમાં ભાગ મેળવવા કાયદેસર રીતે હકદાર છે। કેટલાક કેસમાં પ્રથમ પત્ની અને બીજી પત્નીના સંતાનો વચ્ચે મિલકત અંગે ગૂંચ ઊભી થતી હોય છે ત્યારે પિતા દ્વારા વિલ કરવામાં આવ્યું હોય તો તે મુજબ મિલકતની વહેંચણી કરવી જોઈએ અને વિલ કર્યા વિના જ પિતા અવસાન પામે ત્યારે બંને પત્નીના સંતાન તમામ મિલકતના સમાન હકદાર બને છે તેમ વડી અદાલતે સ્પષ્ટ કર્યું છે। આ અંગે રાજકોટ જિલ્લા સરકારી વકીલ એસ કે વોરાએ કાયદાઓની વિસ્તૃત સમજણ પૂરી પાડી હતી। એમાં ઘણા બધા કાયદા છે ને લાગુ પડે છે। સૌથી પહેલા એક હિન્દુ લો છે કે જ્યારે 1956માં જ્યારે આપણે હિન્દુઓના સ્પેશિયલ કાયદા બન્યા કે હિન્દુ સક્સેશન એક્ટ, પછી હિન્દુ મેરેજ એક્ટ, હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડિયનશીપ એક્ટ, આ બધા છે ને એ હિન્દુઓના જે અનકોડિફાઈડ લો હતા કે વર્ષોથી હજારો વર્ષોથી એક પરંપરા ચાલતી હતી એ પ્રમાણે પરંપરાને કાયદો ગણીને એ બધું ચાલતું હતું। પછી 1956માં એના બધાને કાયદા બનાવ્યા કે આમાં કયા કયા મેરેજ છે એ વેલિડ કહેવાય, કયા છે એ ઇનવેલિડ કહેવાય। પછી હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડિયનશીપ એક્ટ આવેલો છે તો એમાં પિતા તરીકેની કેટલી જવાબદારી છે આ બધું આપેલું છે। પછી એક ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ, તમે નામ સાંભળેલું છે કે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ, એમાં પત્નીને ભરણ પોષણના બધા હક આપ્યા છે। તો પત્નીને એટલે ખાલી પત્નીને નથી આપ્યા, પત્નીની સાથે એના સગીર બાળકો હોય એને પણ ભરણ પોષણના આપ્યા છે। ખાલી ભરણ પોષણ એ નહીં, રહેવાનો હક આપેલો છે, મિલકતમાં હક આપેલો છે, એને કોમ્પન્સેશન આપવાનું છે। એટલે એ આ બધી વસ્તુ એવી છે કે આપણે એમ કહીએ કે અનવરસ બાળક જેને કહીએ કે ચાલો કાયદેસરને લગ્ન ન હોય અને કોઈ સ્ત્રીને સગર્ભા કરી દે અને એના એનું એક બાળક જન્મે તો બાળક તરીકે તો હક એના ખરા પિતાની મિલકતમાં, પત્ની તરીકે એના ભરણ પોષણના બધા હક। પછી આ ઉપરાંત એને કયા પ્રકારની મિલકત માણસ પાસે છે ને એના ઉપર ઘણું બધું ડિપેન્ડ કરે કે જેમ કે હું છું તો મારી પાસે મારા દાદાઓની મિલકત હોય જેના ક્યારેય ભાગ થયેલા જ ન હોય તો હું, મારો ભાઈ, મારા પિતા, મારા કાકા આ બધા છે એ મારા દાદાની મિલકતના હકદાર છે। તો એવી મિલકત છે ને એની અંદર પછી અનવરસ બાળકનો હક ન લાગે, પણ માની લો કે હું જે આખું જુદું જ આખું સેપરેટ યુનિટ તરીકે હું લઉં છું, હું મારા પત્ની અને મારા બે બાળકો હોય આમી રીતે રહી છીએ તો મારી મિલકતમાં પાછા મારું કોઈ અનવરસ બાળક હોય તો એનો હક લાગે, પ્રાઇવેટ પ્રોપર્ટીમાં લાગે। પણ જે આપણે હિન્દુ અવિભક્ત કુટુંબ તરીકેનું જે એક એન્ટિટી છે એની અંદરનો કોઈ અનવરસ બાળકનો હક ન લાગે, કારણ કે એમાં તો બધાનો હક હોય, મારો ભાઈનો હોય, મારા પિતાનો હોય, મારા કાકાનો હોય, કારણ કે હિન્દુ અવિભક્ત કુટુંબની એક મિલકત છે। હવે એમાં હું કોઈની સ્ત્રીની સાથે મારું કંઈ અફેર થઈ જાય અને એમાં બાળક થાય તો એમાંથી કંઈ આખા કુટુંબે સહન કરવાનું ન આવે, એટલે એ હિન્દુ લોમાં જાય। પછી પત્ની તરીકે છે તો એના પત્ની તરીકેનું જે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટમાં આપેલું છે તો એમાં એમ નથી કીધું કે કાયદેસરની પરણિત પત્નીને જ ભરણ પોષણને મળે, એમાં એમ કીધું કે લિવ ઇન રિલેશનમાં રહેતા હોય અથવા તો લિવ ઇન રિલેશન એ ન હોય પત્ની તરીકે વર્ષોથી સાથે રહેતા હોય તો એને પણ ભરણ પોષણનો હક છે। હવે પત્નીને ભરણ પોષણનો હક આપેલો હોય કાયદાએ તો ત્યારે એની સાથે એને પત્ની તરીકે રહેતા હોય એને હક આપ્યો હોય તો પત્ની તરીકે રહેવાથી જે બાળક થયું હોય એને પણ બધો હક મળે છે। તો ભરણ પોષણનો ઇવન ત્યાં સુધી કે આપણે જે દીકરી હોય તો દીકરી અપરણિત હોય ને જ્યારે મારે અનવરસ દીકરી હોય એ અપરણિત હોય ને ત્યાં સુધી પણ મારે એને ભરણ પોષણ આપવું પડે અને પછી એ પરણાવી દઈએ અને પરણીને પછી એના સાસરે ન રહી શકે નહીં પાછી પિતાના ઘરે આવી જાય તો એનું પણ ભરણ પોષણ પિતાએ આપવું પડે। એટલે આમાં ઘણા બધા કાયદાઓ કામ કરે છે, એટલે એમ નહીં કહી શકાય કે અનવરસ બાળકનો પિતાની મિલકતમાં હક ખરો કે કેમ, ડિપેન્ડ કરે
મારી પાસે જે મિલકત છે એ કેવી રીતે મારી પાસે આવે છે, મારા પૂર્વજોથી આવેલી છે તો એ કોઈનો હક નહીં. મારી સેલ્ફ એક્વાયર્ડ પ્રોપર્ટી છે કે સ્વપાર્જિત મિલકત કમાણીમાંથી એ મિલકત ખરીદ કરેલી છે તો એનો હક રહે છે. પછી હું કાયદેસર રીતે એ સ્ત્રી સાથે પરણિત છું કે નથી છું એના ઉપર પણ રહે છે. પરણિત ન હોય પણ પત્ની તરીકે વર્ષોથી રહેતા હોય અને એનાથી એક બાળક થયું હોય તો એનો પણ મારી પ્રાઇવેટ મિલકતમાં હક આવે, જોઈન્ટ ફેમિલી પ્રોપર્ટી હોય તો એમાં ન આવે. એટલે જે કાયદાઓ છે ને ઘણા જુદા જુદા પરિસ્થિતિમાં જુદા જુદા વ્યક્તિને જુદી જુદી રીતે લાગુ પડતા હોય. એક જનરલ એમ ન કહી શકાય કે અનવરસ બાળકનો પિતાની મિલકતમાં હક લાગે કે એમ, સાવ જનરલ ઓપિનિયન ન હોઈ શકે. કારણ કે ઘણા જુદા જુદા કાયદા લાગુ પડે છે. વડીલોપાર્જિતમાં ન ગણાય. વડીલોપાર્જિત મિલકત છે ને એમાં એવું છે કે માની લો કે મારા દાદા છે એના ત્રણ દીકરા છે, એક એક દીકરાના હું પણ સંતાન છું, તો અમે બે ભાઈઓ છીએ. એટલે મારા દાદાના કુલ વારસદારોમાં પાંચ થયા. હવે પાંચનો એમાં હક છે. હવે હું કોઈ સ્ત્રીની સાથે મારે કોઈ લફડું થાય અને એનાથી બાળક થઈ જાય તો એ કાયદેસરનું નથી. તો મારી અંગત મિલકતમાં એનો હક લાગે, પણ મારું જે પૂર્વજોથી મળેલી મિલકત છે ને એમાં ન લાગે, કારણ કે એમાં ઓલરેડી પાંચનો હક છે. એટલે વડીલોપાર્જિત મિલકતમાં ન લાગે. સેલ્ફ એક્વાયર્ડ પ્રોપર્ટીમાં બધું લાગે. સેલ્ફ એક્વાયર્ડ સ્વપાર્જિત, હું કમાણી કરીને અલગ રીતે મારી કમાણી કરીને કોઈક મિલકત વસાવું તો પછી મારે મારા કર્મો ભોગવવા પડે. એ રીતે હિન્દુ લો છે ને એ અનકોડિફાઈડ, એટલે કે એને કાયદાનું સ્વરૂપ નથી આપેલું, પણ હજારો વર્ષોથી એક પ્રથા તરીકે ચાલે છે. એટલે હિન્દુ લોમાં છે ને મેરેજનું આવી જાય, વારસાનું આવી જાય, માઇનોર્સને હકનું આવી જાય, ફેમિલી મેમ્બર્સમાં કેટલા છે એ બધાના હકોનું સાથે આવી જાય, એ હિન્દુ લો છે. પણ હિન્દુ લોના પછી ચાર ભાગ કરી નાખ્યા કે જો આપણે હિન્દુઓ છે તો આટલી આટલી બાબતોમાં આપણે હિન્દુ લો તરીકે આટલા હજારો વર્ષોથી પ્રથા તરીકે રાખેલી છે, તો હવે આને જુદા જુદું પાડી અને આપણે એના ચાર કાયદા બનાવી નાખ્યા. એટલે પાર્લામેન્ટે 1956માં ચાર કાયદા બનાવ્યા કે હિન્દુ લો જે કાયદા સ્વરૂપનો નહોતો પણ પ્રથા સ્વરૂપે આપણે સ્વીકારેલો હતો એને ચાર કાયદા બનાવ્યો. તો એક મેરેજને લગતો બનાવ્યો, એક સક્સેશનને લગતો બનાવ્યો, એક માઇનોરિટી એન્ડ ગાર્ડિયનશીપનો બનાવ્યો કે ભાઈ આપણે માઇનોર્સના કેટલાક અને કોઈને એડોપ્ટ કરવા હોય એની માઇનોર્સ પ્રત્યેની જવાબદારી કેટલી. એટલે ચાર કાયદા બનાવીને હતું, જે હતું ને પ્રથા હતી ને એ સૌ ગૂંચવડા ભરેલી હતી. એટલે એમાંથી છાંટણી કરી અને જે જ્યાં લાગુ પડતું હતું એ બધું કરી નાખ્યું. એને આપણે હિન્દુ લો કહીએ. પહેલાં જે અનકોડિફાઈડ છે એને હિન્દુ લો કહી છે. પછી આપણે કાયદો બનાવ્યો ત્યારે ચાર ભાગ કરી નાખ્યા, હિન્દુ સક્સેશન એક્ટ, મેરેજ એક્ટ, ગાર્ડિયનશીપ એન્ડ વોર્ડ એક્ટ. મદદનીશ સરકારી વકીલ દિલીપભાઈ મહેતાએ અનૌરસ બાળકને કેવી સંપત્તિમાં હિસ્સો મળે અને કેવી સંપત્તિમાં હિસ્સો મળી શકે નહીં તે અંગેની માહિતી આપી હતી. એટલે અનૌરસ બાળક હોય છે એનો એની પિતાની પ્રોપર્ટી ઉપર હક છે, પરંતુ ત્યાં છે ને હિન્દુ સક્સેશન એક જોવાનો છે. એટલે કોઈપણ વ્યક્તિનું અવસાન થાય તો એના અવસાન થયા પછી એના સિવિલિટીના જે વારસદારો છે એના શેડ્યુલની અંદર વાઇફ, મધર, ડોટર અને સનનો ઉલ્લેખ છે. એટલે અનોરસ બાળકના, એટલે બાળકના બે પ્રકાર છે, એક ઓરસ અને એક અનોરસ. હવે કાયદાનો જે ઓબ્જેક્ટ છે એ કાયદાનો ઓબ્જેક્ટ એવો છે કે ભાઈ બાળકનો હક છે અને કોઈપણ વ્યક્તિનું અવસાન થાય તો એના તમામ બાળકોનો હક આપ્યો છે. એટલે ત્યાં કાયદાએ જે બાળક જન્મ્યું છે એ બાળકના હકના કોઈ પ્રકાર નથી આપ્યા કે ભાઈ ઓરસને અથવા અનોરસ બાળકને મળશે એવો કોઈ પ્રકાર નથી. એટલે લીગલ ને ઇલીગલ એમાં કોઈ શબ્દ નથી. અને કાયદાનો ઓબ્જેક્ટ એ છે કે જે બાળક જન્મ્યો છે એનો શું દોષ, એની શું ભૂલ. એટલે કાયદા એ છે પહેલેથી જ છે અનોરસ બાળકને પણ એના માતા પિતાના અવસાન પછી હિન્દુ વારસા ધારા મુજબ એક સરખો હક આપ્યો છે. જે એનો શેડ્યુલમાં ડિસાઈડ કર્યું છે એ શેડ્યુલ મુજબ એ દીકરા દીકરીઓનો 2/3 અને વાઇફ છે એમનો 1/3 શેર છે એ એમને આપેલો છે. એટલે આમાં મિલકત તો બે પ્રકારની હોય છે, એક સાવર મિલકત અને એક જંગમ મિલકત, જેને એક મૂવેબલ ને ઇમૂવેબલ કહી શકાય. આ તમામ મિલકતોની અંદર જ્યારે હિન્દુ સક્સેશન એક કોઈપણ વ્યક્તિનું અવસાન થાય, એટલે જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય એ જ સમયે હિન્દુ સક્સેશન છે એ અમલમાં આવી જાય. એટલે પછી સ્થાવર મિલકત હોય કે જંગમ મિલકત હોય એની અંદર ઓરસ અને અનોરસ બંને બાળકોનો હક લાગે. એટલે એકચ્યુઅલી એવું છે કે જે સ્વપાર્જિત મિલકત છે કોઈપણ વ્યક્તિએ પોતાની હયાતીમાં પોતે કમાય અને કોઈ પણ મિલકત ખરીદ કરી હોય જે સ્વપાર્જિત કહેવાય. વડીલોપાર્જિત મિલકત છે એ સામાન્ય રીતે એમના વડીલો દ્વારા વારસાથી આવેલી હોય છે. એટલે વડીલોપાર્જિત મિલકતની અંદર કોપાર્શનરી પ્રોપર્ટીમાં 4 ડિગ્રી સુધી એના દીકરા દીકરીઓનો હક હોય છે, પરંતુ એની અંદર અમુક હાઈકોર્ટના જજમેન્ટ જોવા પડે કે એ વડીલોપાર્જિત મિલકત છે એનું એક વખત જો પાર્ટીશન થઈ ગયું હોય તો પાર્ટીશન થઈ ગયા પછી એ એના હિસાબ પૂરતી એબ્સોલ્યુટ પ્રોપર્ટી થઈ જાય.
અધરવાઇઝ એવું થાય કે કોઈ વ્યક્તિની મિલકત છે તો એના ભાઈઓ બહેનોમાં જે ડિવિઝન થયું છે, તો એ ડિવિઝન થયું છે તો એમની પ્રોપર્ટી પણ ડિસ્પ્યુટેડ થાય. પારિવારિક વિષયોના નિષ્ણાંત વકીલ અમૃતા ભારદ્વાજ લિવ ઇન રિલેશનશીપની કાયદેસરતા અંગે વિગતવાર માહિતી આપી હતી. મારું નામ એડવોકેટ અમૃતા અભયકુમાર ભારદ્વાજ છે. હવે જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ દ્વારા જે લિવ ઇન રિલેશનશીપ છે એને માન્યમાં રાખવામાં આવી છે કે હવે કોઈ બી એડલ્ટ હોય એ સાથે પોતાની કન્સેન્ટથી રહેતા હોય તો એને એ ગુનો નથી બનતો અને એ વસ્તુ ઇલીગલ નથી ગણાતી, હવે કાયદામાં પણ હવે માન્યમાં રાખવામાં આવી છે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ દ્વારા. અને હવે અગાઉ સુપ્રીમ કોર્ટે 497નો જે વિભિચારનો કાયદો છે એ પણ રદ કરેલો છે કે કોઈ બી પરિણીતી સ્ત્રી હોય કે કોઈ બી પત્ની હોય એ બી કોઈ બીજા પુરુષ સાથે જો લિવિનમાં રહેતી હોય તો એ પણ હવે કાયદા વિરુદ્ધ નથી જણાતું, એ પણ હવે કાયદાની અંદર આવે છે અને એનો એ બી ગુનો બનતો નથી. અને એના દ્વારા જે બાળક જન્મે એનો પણ એટલો જ અધિકાર પોતાના પિતાની જે પ્રોપર્ટી હોય છે એના ઉપર હોય છે જેટલો એક મેરિડ કપલ હોય કે એમાંથી જે બાળક જન્મેલું હોય એમાં જે પિતાનો અધિકાર હોય બાળકનો પિતાની પ્રોપર્ટી ઉપર એ જ અધિકાર અત્યારે બાળકનો જે લિવિનમાં જે જન્મેલું બાળક હોય છે એનો પણ એટલો જ સેમ અધિકાર હોય છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલો ચુકાદો હંમેશા કાયદો ગણવામાં આવે છે, ત્યારે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો અનેક પારિવારિક સંપત્તિ વિવાદ માટે લેન્ડમાર્ક સાબિત થશે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.